દાતા પંથકમાં પડેલા વરસાદના પગલે ભારે ખારાકાના બી જોવા મળી રહ્યા છે અને જે રીતે ખેતરોમાં પાણી ભરાય છે નદીઓમાં પાણી આવ્યા છે દાતાના સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે એટલું જ નહીં આપણે બતાવવા માગીશ કે અંબાજી દાતાથી જે પાલનપુરનો માર્ગ છે એ માર્ગ આખો જે છે પાણીમાં ગરકાવ થયો છે અને ચોક્કસપણે આપણે બતાવવા માગીશ કે રોડ ઉપર છે એ રોડ ઉપર હાઇવે માર્ગ છે હાઇવે માર્ગ ઉપર પણ ઢીજણ સમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અનેક વાહનો જે છે વાહનોને પણ અહીંયા ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હાલ તબક્કે જે પાણી ન ઉતરે ત્યાં સુધી તમામ વાહનો આ રીતે મુશ્કેલી ભોગવી રહ્યા છે અને રાહદારીઓ છે રાહદારીઓ તો કોઈ દેખાતા જ નથી પણ ચોક્કસપણે કહી શકાય છે કે જે વરસાદ છે એ વરસાદ જે ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે એ અનેક સ્થળોએ પાણી ભરાણા છે નદી હોય નાળા હોય ખેતર હોય કે સિવિલ હોસ્પિટલ હોય તમામમાં પાણી ભરાતા ભારે ખાયા ખરાબી દાંતા તાલુકામાં સર જોઈએ તો રીતે લાગી રહ્યું છે કે જે રીતે દાંતા તાલુકામાં જે વરસાદ જે છે એ વરસાદ આમ તો મોડા પડ્યો છે પણ મોડા પણ સારો વરસાદ પડ્યો છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેમાં પણ જે સારો વરસાદ થયો તેને લઈને ખેડૂતોએ વાવેતર કર્યું હતું અને વાવેતરના બાદ આજે જે વરસાદની પરિસ્થિતિ થઈ છે આ વિસ્તાર પર પોતાપુરના જે ખેડૂત છે એના સાથે આપણે વાત કરીશું કે હાલ તબક્કે જે વરસાદ પડ્યો છે એ વરસાદ કેવો રહ્યો છે એનાથી તમને કેવો ફાયદો થયો છે કેવો નુકસાન થયો સાહેબ આ આ તબક્કામાં વરસાદ થોડો મોડો પડ્યો પણ બહુ સારો પડ્યો છે અને સારું પડવાથી સાહેબ જે ખેતીવાડી કરી હતી એ વધારે પડવાથી થોડું નુકસાન થયું છે નુકસાન જે અમારે જે ખેતીવાડી કરી હતી એ બધું પાક ધોવાઈ ગયો છે અને ધોવાથી અમારે સાહેબ બિયારણ તો બધું ફેલ ગયું છે અને પાછું ફેર બીજા બીજું બિયારણ લાવવા લાઈ લાવીએ અને વાવેતર કરીએ તેવી શક્યતા છે તે માટે જો સરકાર કોઈ સહાય આપે તેવી નમ્ર અમારી વિનંતી છે આ ખાસ કરીને તમારા વિસ્તારમાં કેવા પ્રકારનો પાક થાય છે અને પાક થાય છે એ કેવા પ્રકારનું થાય છે અને એ પાકને તમે કેવું માનો છો અમારે ખાસ કરીને મકાઈ છે એરંડા છે મગફળી છે એવો પાક થાય છે સાહેબ અને એક પાકથી અમારે સારું ઉત્પાદન થાય છે અને મોગા ભાવનું બિયારણ લાવીએ છીએ અને તે મોગા ભાવના બિયારણ અમારે સાહેબ નુકસાનમાં જાય છે વરસાદ વધારે પડવાથી પાણી ભરાઈ ગયું છે એના લીધે અમારું નુકસાન થયું છે એના લીધે અમારે ખેતીવાડી બહુ નુકસાનમાં જીતે કોઈ સરકાર સહાય સહાય આપે એવી અમારી નમ્ર વિનંતી છે ચોક્કસપણે જે રીતે ખેડૂત બતાવી રહ્યા છે કે મોગા ભાવનું બિયારણ લાવવાથી જે વરસાદ જે છે એમાં જે પાક વાવેલો હતો પાક તણાઈ ગયો છે અને હવે તો નવેસરથી એટલે કે પંદર દિવસ બાદ ફરી ખેતી થશે અને મોગા ભાવના બિયારણ જે બગડવા જે સરકાર પાસે મદદ કરાઈ રહી છે મદદની ગુહાર કરાઈ રહી છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સવારથી વરસાદ જે છે ધમરોળી રહ્યો છે અને ચાર કલાકમાં જે રીતે આઠ ઇંચ વરસાદ પડ્યો છે અને ખાસ કરીને કહેવા જઈએ તો દાંતા તાલુકાનું જે પેથાપુર છે પેથાપુરની પાસે જે વીરબાજીવાળી નદી આવેલી છે એ નદી જે સૂકી ભટ્ટ પડી રહેતી હતી આજે આ નદી છે બંને કાંઠે જોવા મળી રહી છે અને કેટલાય લોકો જે છે આ નદી વહેતા જે છે લોકો પણ આ નદીનો નજારો જોવા માટે અહીં પુલ ઉપર પહોંચેલા જોવા મળ્યા તને કહી શકાય છે કે હજી સુધી જે રીતે આકાશમાં જે રીતે વાદળો જોવા મળી રહ્યા છે હજી હજી વધુ વરસાદ પડે તેવું લાગી રહ્યું છે છે ને ખાસ કરીને આ જે નદી સૂકી ભટ્ટ પડી રહેતી હતી અને આજે આ નદી જે છે આ નદી બંને કાંઠે વહેતા ચોક્કસપણે ખેડૂતોને મોટો ફાયદો થશે અને જે કૂવાના સ્તર છે એ પણ પાણીના ઊંચા આવશે અને જે રીતે ખેડૂતો જે બતાવી રહ્યા છે કે ખાસ કરીને આ વિસ્તારમાં જે છે મગફળીનો અને મકાઈનો મહત્તમ જે પાક લેવાતો છે એ પણ સારા પ્રમાણમાં પાક થશે અને જે આ વખતનો જે રવિ પાક છે શિયાળાનો રવિ પાક કહેવાય છે એ તો સારો લેવાશે જ પણ આ જે નદીના કારણે જે પાણીના સ્તર ઊંચા આવશે તેનાથી કદાચ ઉનાળુ પાકમાં પણ તેમને ફાયદો થઈ શકશે મહેન્દ્ર અગ્રવાલ ન્યૂઝ ગુજરાતી પેથાપુર દાંતા